અમદાવાદમાં મજૂરી કામે આવેલો પરિવાર ફૂટપાથ પર સૂતો હતો તે દરમિયાન જ કારના પરિવાર પર કારના પૈડા ફરી વળ્યા જેમાં એક મહિલાનું મોત થયું અને ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। माने तुजार परिवार ना नमिराओए एक नो भोग लीधो छे। अमदावाद ना बहुचर्चित विस्मय शाह हिट एंड रन केस बाद वधु एक सनसनाटी भर्यो हिट एंड रन नो बनाव बन्यो छे। रात्रि कर्फ्यू मा केटलाक नवीराओए लगावेली रेस एक परिवार माटे जीवलेण साबित थई छे। नवीराओनी रेस ने कारणे एक श्रमजीवी परिवार बिखेराई गयो। एक महिला नु मौत थयु अने बाळको माता विहोणा बन्या। रात्र बार ने वीस आजूबाजू बनाव है। मैं जुड़ तेरे आ कार चालक एक्सिडेंट अँ करेलो और बे जना विरुद्ध दिशा भगता बे जना आबाजू पर मैं इमने पकड़वा योग्य न समझा कारण के बाड़क गाड़ी नी नीचे था एट मैं एवं विचार्यू पहले 108 ने बोलाई आ लोग ने सारे मोकली दू पी अँ सामेना रहवासी बे त्रण लेडिजो आई ने 100 नंबर में फोन करो पुलिस आई पुलिस की मदद थी अमे फटाफट मोकली दीदा। एक्चुअल आ गाड़ियों बे ओवर स्पीडिंग में थी आनी बीजी एक वेन्टो कार पी અને એ લોકો જાણે હરીફાઈ કરતા હોય એ રીતે ઇસ્કોન બાજુથી આવતા હતા। અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રનના બનાવથી હચમચી ઉઠ્યો છે। કાર શૈલેશ સાહના નામે રજિસ્ટર્ડ છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બે ગાડી રેસ લગાવતા હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, જેમાં I-20 કારના ચાલકે કાબુ ગુમાવ્યો અને ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવાર પર કાર ચડાવી દીધી। એટલું જ નહીં, લોકોને પોતાની ગાડીના પૈડા તળે કચડીને કાર ચાલક ભાગતો હોવાનું પણ દેખાઈ રહ્યું છે। આ બનાવ બનેલો છે જેમાં એક બેન એક્સપાયર થયેલા છે, ગાડી ત્યાં મૂકીને આરોપીઓ ભાગી ગયેલા છે અને આરોપીના ગાડી ઉપર તેમનું એડ્રેસ અને ઓળખ થઈ ગયેલ છે અને પોલીસ એની તપાસમાં છે, આરોપીને સત્વરે અટક કરવામાં આવી છે। આ ઘટનાથી ફરી એકવાર વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસની યાદ તાજી થઈ ગઈ છે। માલેતુજાર પરિવારના નબીરાઓએ ફરી એક વખત અમદાવાદના રસ્તાઓ પર મોતને દસ્તક આપી છે। નબીરાઓના રેસ કરવાના શોખે શ્રમજીવી પરિવારને કચડી નાખ્યો। માલેતુજાર પરિવારના નબીરાઓને રોડ પર રેસ લગાવવાનું લાયસન્સ કોણે આપ્યું તેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન રવિ રાજપૂત સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।